गुजरात किसान कांग्रेस चेयरमैन પાલભાઈ આંબલિયાને હોમ ક્વોરન્ટાઇન કરાયા આ બાબતે તેમને પ્રતિક્રિયા સામે આવી છે। આજે જ્યારે મને હોમ ક્વોરન્ટાઇન કરાયો ત્યારે ઘણા બધા મિત્રોના અને પત્રકાર મિત્રોના ફોન આવ્યા કે તમને હોમ ક્વોરન્ટાઇન શા માટે કરાયા। એ તો મને પણ નથી ખબર કે શા માટે કરાયા, પણ જેવી રીતે 20 તારીખે અમે રાજકોટ કલેક્ટર શ્રીને ખેડૂતો દાન આપવા ગયા અને ડામ પડ્યા અને ત્યાર બધી આખે આખો જે ઘટનાક્રમ છે અમાનવીય રીતે અમાનુષી ઢોર માર મારવામાં આવ્યો। જજીસ સાહેબ સામેની વાત હોય, હોસ્પિટલની વાત હોય અને તાત્કાલિક નવા નવા જે હુકમો થતા હોય આ બધી જ બાબતો જોઈને ત્યારે પણ મેં જામીન લેતા પહેલાં શંકા વ્યક્ત કરી હતી કે મને કોરોનામાં ધકેલી દઈ અને ક્યાંક ને ક્યાંક અમે જે ખેડૂતો માટે લડીએ છીએ અવાજ બંધ કરવાની વાત છે। આજે મને પૂરી શંકા નહીં પણ સાબિતી થઈ ગઈ છે કે જે મારી શંકા હતી એ સાચી હતી। અમે લડીએ નહીં, અમે અવાજ ન કરીએ, અમને જેણે માર માર્યો છે એની વિરુદ્ધ અમે પોલીસ ફરિયાદ ન કરી શકીએ, એફઆઈઆર ન થાય। અને ત્યારે જે મેં કહ્યું હતું કે હું એકલો ગાંધી ચિંધ્યા માર્ગે એકલો ખેડૂતો વચ્ચે જઈશ, હું એકલો નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જઈ, હું એકલો માનવ અધિકાર પંચ સમક્ષ જઈ અને મારી વાત છે, મારી ફરિયાદ છે, હું ફરિયાદ કરીશ, પણ ક્યાંક ને ક્યાંક હું ક્યાંય ન જઈ શકું એટલા માટે થઈ અને મને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે। અને જો કોરોનાનો જ આટલો ડર હોય અને એના લીધે મને હોમ ક્વોરન્ટાઇન કર્યા હોય તો મારો સવાલ એ છે સરકાર શ્રીને કે ગઈકાલે મેંગો ફેસ્ટિવલની અંદર જેટલા લોકો અમદાવાદ આવ્યા હતા એમાંથી કેટલાને તમે હોમ ક્વોરન્ટાઇન કર્યા છે એનો જવાબ આપવામાં આવે।